नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। ડીજીવીસીએલની અનાવલ શાખાની પ્રી મોન્સૂન કામગીરીની લાપરવાહી સામે આવી। ડીજીવીસીએલ અનાવલ શાખાનું ભીનાર ખડકાલા વિસ્તારમાં ઉનાળા દરમિયાન ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। પ્રી મોન્સૂન કામગીરીને લઈ દર શુક્રવારે પાવર કાપ કરાતો હોય છે। ખડકાલાથી મોટી વાલઝર હાઈવે રોડ પર એચપી પેટ્રોલ પંપ પાસે જીવંત વીજતાર વૃક્ષની ડાળીઓમાં અડી જતા વૃક્ષમાં આગ લાગી હતી, ત્યારે આ જ જીવંતાર વાહનો પર તૂટી પડે તો અકસ્માતનો ભય સર્જાય। નવસારી જિલ્લામાં તાલુકા કક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન। જિલ્લા રમતગમત અધિકારીની કચેરી નવસારી દ્વારા તાલુકા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર 2022-23નું આયોજન કરવામાં આવનાર છે। રસ ધરાવતા 15-35 વર્ષના યુવક યુવતીઓ પ્રવેશ મેળવવા માટે અધિકારીની કચેરી સી બ્લોક બીજા માળે જિલ્લા સેવા સદન જૂના થાણા ખાતેથી મેળવી તારીખ 5-7-2022 સુધી પરત મોકલી આપી શકે છે। નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા। વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ। ચીખલીના વાંઝડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કે મજૂરોત્સવ? વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ। નવસારીમાં એનડીઆરએફની શું સ્થિતિ છે અને કેવી ચાલી રહી છે તૈયારીઓ, તેના માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ। નવસારી સ્ટેશનના જલાલપોર જતા રસ્તા પર વારંવાર ભૂવાઓ પડે છે, ત્યારે આજે ફરી એકવાર રવિદાણા દુકાન પાસે પાછો એક નવો ભૂવો પડ્યો છે અને ખાલી આ રીતે બેરિકેડ મૂકી દેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ચીખલી તાલુકામાં 48 બાળકોનું નામાંકન કરાવ્યું। સમગ્ર રાજ્યમાં આજથી 17મા ત્રિદિવસીય રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અન્વયે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ખુંદ મુખ્ય શાળા ખાતે નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે ધોરણ 1ના 48 બાળકોનું નામાંકન કરાવ્યું હતું। આ અવસરે કલેક્ટર તથા મહાનુભાવોના આંગણવાડીના બાળકોને પોષણ કિટ્સ આપવામાં આવી હતી, તેમજ દરેક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ અવસરે ગ્રામજનો, વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા। ગણદેવીના એંધલ ગામની યુવતી ગુમ। ગણદેવી તાલુકાના એંધલ ગામે માયાવંશી મહોલ્લામાં રહેતા સંપતભાઈ મણિભાઈ રાઠોડની 24 વર્ષીય પુત્રી મેગાબેન ગત તારીખ 21મી સાંજે 6:30 વાગ્યાના અરસામાં ઘરેથી દૂધ લેવાનું કહીને ક્યાંક જતા રહ્યા હતા, જેની ઘણી શોધખોળ કરવા છતાં તેની ભાળ ન મળતા કે ઘરે પરત ન ફરતા તેમના મોટા ભાઈએ નિલેશભાઈએ આ અંગે ગણદેવી પોલીસમાં જાણ કરતા પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવા સાથે ગણદેવી પોલીસની ખારેલ ચોકીના એએસઆઈ સંદીપભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે। ગુમ થનાર યુવતી મેગાબેન શરીરે મધ્યમ બાંધાની ગૌવર્ણની 5 ફૂટ 4 ઇંચની ઊંચાઈ ધરાવે છે અને હિન્દી તથા ગુજરાતી ભાષા જાણતી હોવાનું જણાવ્યું છે, ત્યારે આ યુવતી કોઈને પણ ક્યાંય પણ દેખાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી।
અગ્ર સચિવ શ્રી એ કે રાકેશે નગર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 2, નગર પ્રાથમિક શાળા નંબર 3 અને મિશ્ર શાળા 3 ખાતે ધોરણ 1 ના કુલ 110 બાળકોનું નામાંકન કરાવ્યું હતું, સાથે સાથે આંગણવાડીના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. સચિવશ્રી તથા મહાનુભાવોના હસ્તે દાતાશ્રીઓ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ નગર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સચિવશ્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે શિક્ષણ સમિતિના સદસ્યો, નગરજનો, વાલીઓ અને શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વાંસદા તાલુકાના ચારણવાડા ગામે તાલુકા બીજેપી તથા તાલુકા રાજસ્થાની સમાજ તથા તાલુકાના વિવિધ મોરચાઓ પદાધિકારીઓની હાજરીમાં રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય જબ્બરસિંહ સાખલાજીનું પુષ્પગુચ્છ આપી જિલ્લા અને તાલુકા બીજેપી, વાંસદા તાલુકા પંચાયત તથા રાજસ્થાની સમાજના અગ્રણી કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર રાજસ્થાન સમાજ તથા વાંસદા તાલુકા પ્રમુખ મુકેશભાઈ પટેલ, તાલુકા મહામંત્રી રાકેશ શર્મા, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઈ ગાવિત, વાંસદા તાલુકા બીજેપી લઘુમતી મોરચાના પ્રભારી હનુ જાવેદ, મહેશ કુર્મી, સંજય પટેલ, રાજુ મોહિતે વગેરે મોટી જનમેદની હાજરી જોવા મળી હતી. જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા સેવા સદન સભાખંડ કાલિયાવાડી ખાતે આજરોજ યોજાઈ હતી. દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો, જેમ કે વેચવાનું છે, ભાડે આપવાનું છે, લેવાનું છે, સ્ટાફ જોઈએ છે વગેરે આપો ખૂબ જ રાહત ભાવે. વધુ વિગતો માટે સંપર્ક કરો 9825955116 પર. નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા ગત તારીખ 22/6/2022 ના રોજ વર્ષા ગીતનો કાર્યક્રમ યોજાયો હતો. નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટે વર્ષા ગીતોનો મદમસ્ત કાર્યક્રમ સિનિયર સિટીઝન હોલમાં સભ્યો માટે યોજ્યો હતો. સભ્યોએ વરસાદી ગીતોની મહેફિલ જમાવી હતી તેમજ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં પધાર્યા હતા. વાંસદા નવજીવન હુંડઈ ખાતે નવી કાર વેન્યુનું ભવ્ય લોન્ચિંગ ડંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત તેમજ વાંસદાના પીએસઆઈ વિરેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવજીવન હુંડાઈના જનરલ મેનેજર નરેન્દ્ર અગ્રવાલે કાર વિશે જણાવ્યું હતું કે આ કારમાં પેટ્રોલમાં 1.2 લિટર અને 1.0 લિટર ટર્બો તેમજ ડીઝલમાં 1.5 લિટરના એન્જિનમાં ઉપલબ્ધ રહેશે તેમજ ટેસ્ટ ડ્રાઈવ પણ ઉપલબ્ધ કરેલ છે. આ લોન્ચિંગ પ્રસંગે નાની ભમતીના માજી સરપંચ વિનુભાઈ, વાંસદાના પીએસઆઈ વિરેન્દ્રસિંહ, એરિયા સેલ્સ મેનેજર ચંદન રાજ પુરોહિત સહિતના નવજીવન ગ્રુપના સેલ્સના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. હરાજીના વાંકે અસામાજિક તત્વોનો અડ્ડો બનેલું જલાલપોરનું જીમ બિલ્ડિંગ. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. હવામાનની વાત કરીએ તો આજે નવસારીનું મહત્તમ તાપમાન 32.6 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 22.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 97% જ્યારે સાંજે 69% રહ્યું હતું. હવાની ગતિ 5.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. કોરોનાની વાત કરીએ તો આજે નવસારી શહેરમાં કોરોનાના ટોટલ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2 વ્યક્તિએ
कोरोना ने मात आपी आज घरे परत फर्या छे त्यारे हाल एक्टिव केस की संख्या 17 छे। कोरोना फरी एक वार नवसारी मां पोतानु स्थान बनावी रह्यो छे। ए माटे आपणे सौए काळजी राखवी खूब ज जरूरी छे। त्यारे सौए मास्क पहेरवो फरजियात छे। वारंवार हाथ ने सैनिटाइजर थी सैनिटाइज करवा जरूरी छे। तेमज सोशल डिस्टन्स राखवो ए खूब ज महत्वनो छे।